વાઘોડિયા વાઘનાથ પાસે આવેલા તળાવ છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના દૂષિત પાણી તળાવમાં નાખવામાંથી આસપાસના રહીશોને દુર્ગંધનો સામનો કરવો પડતો હતો. ત્યાંથી પસાર થવું લોકોને મુશ્કેલ બન્યું. પાસે જ આવેલા વાઘનાથ મહાદેવ મંદિરે દર્શન આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ. સ્થાનિક રહીશોએ તળાવના દૂષિત અને દુર્ગંધયુક્ત વાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મોટો રોગચાળો વકરે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. દૂષિત પાણીનાથી ગામના લોકો અને પશુપાલકો ઉપયોગ કરી શકતા ન હતા. પરિસ્થિતિ વિકટ બનતા સામાન્ય ગ્રામસભામાં મુદ્દો ઉઠતા ભારે હંગામો થયો હતો, જેને લઈ તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતે ગામ લોકોને રજૂઆત બાદ પાણીના યોગ્ય નિકાલ માટે 1.5 કિલોમીટરનો કાંસ બનાવી ગોચરમાં છોડવા પ્લાન બનાવ્યો હતો. આજે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત ગ્રામ પંચાયત તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની હાજરીમાં તળાવનો પાડ જેસીબી મદદથી તોડી પાડી દૂષિત પાણીને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેને જોવા ગામના અગ્રણીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે આવી કામગીરી નિહાળી હતી. આજરોજ અગાઉ ગામજનોની રજૂઆત હતી એ પ્રમાણે વાઘોડિયા ગામ તળાવનું પાણી ખાલી કરી અને નવું શુદ્ધિકરણ, નવું પાણી ઉમેરાય એ માટે પાણી ખાલી કરવાનું કામ ચાલુ કરી દીધેલું છે. આજ રોજ મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય, ગામના વડીલો બધા ભેગા થઈને એનું ખાતમુહૂર્ત પણ કરેલું છે, એટલે માટે હવે તળાવનું પાણી પણ ચોખ્ખું થાય. ગામજનોને પણ એક અપીલ છે કે હવે આની મેં કોઈ કચરા કુચરી નાખતા નહીં. જે ગટરના પાણી પણ વારેલા છે એ પોતાના કનેક્શનો પણ આગળ કે પોતાની જાડે વ્યવસ્થા કરી દે, પાણી ગંદુ ના થાય એ જ અપીલ અમે કરીએ છીએ. વાઘોડિયા તાલુકા વાઘોડિયા ગામનું જે તળાવ છે મોટો, એ તળાવના અંદર વર્ષોથી ડ્રેનેજનું પાણી જતું હતું અને ચોમાસાના ટાઈમે ગંદકીનું પાણી બી જતું હતું, અને આજે તળાવ એટલું ગંદાઈ રહ્યો છે કે આખો વાઘોડિયો ગંદાઈ રહ્યો છે. તો સરપંચો, તાલુકાના ચૂંટાયેલા, જિલ્લાના ચૂંટાયેલા અને માજી સરપંચો બધા જ ભેગા થઈને આ એક નિર્ણય લીધો અને તાલુકા વિકાસ અધિકારી સાથે લઈને નિર્ણય લીધો કે આ તળાવનું પાણી ખાલી કરાવીને નવું ચોખ્ખું પાણી પંચાયત અને તાલુકા વિકાસ અને અમે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટ્યુબવેલો નવાસર કરીશું તળાવ માટે અને ચોખ્ખું પાણી તળાવમાં નાખીશું એવી બધાની ભાવના છે. બજરંગ શર્માનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાઘોડિયા.